ગાંધીનગર અક્ષરધામમાં સોળ વર્ષ પહેલા આતંકી હુમલો થયો હતો અને આ હુમલામાં કેટલાક લોકો માર્યા ગયા હતા અને એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત ઓપરેશનથી આ સોળ વર્ષ બાદ ફારૂક શેખની ધરપકડ કરવામાં આવી હતી બે હજાર બેમાં થયેલા ગોધરાકાંડમાં પણ આની ભૂમિકા જોવા મળી હતી અમદાવાદમાં આવેલા આતંકીઓને રહેવા જમવા સ્થળની પણ ફારૂકે રેકી કરી હતી દુબઈથી આ ફારૂક શેખની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ફારૂકે તેના પરિવારને મળવા આવ્યો હતો અને આ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી અક્ષરધામ ગાંધીનગર સેક્ટર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો જે ગુનાના કુલ્લે જે આરોપી વોન્ટેડ હતા તે મહંમદ ફારૂક હનીફ શેખ નાઓની ચોક્કસ બાતમીના આધારે આજ સવારના એટીએસ ગુજરાત તેમજ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળેલી જેના આધારે આજ સવારે એક ટીમ બનાવડાવી જે ટીમની અંદર અમારા પીએસઆઈ શ્રી ઘાસુરા સાહેબ તેમજ તેમની ટીમ તથા એટીએસના પીએસઆઈ ઝાલા સાહેબ તથા પાલવી સાહેબ પાલિયા સાહેબનાઓ સાથે ચોક્કસ બાતમીના આધારે ફ્લાઇટમાંથી આજરોજ એરપોર્ટ ઉપરથી વહેલી સવારે તેઓની ધરપકડ કરવામાં આવેલ હતી મોહમ્મદ ફારૂક હનીફ શેખ આ આરોપી નવ રિયાધ સાઉદ અરેબિયાની અંદર નાઇન્ટીન નાઇન્ટી ફોરની અંદર સૌ પ્રથમ રિયાધમાં ત્યાં ગયેલા અને ત્યાં બે હજારની સાલમાં જૂન બે હજારમાં વાપસ ઇન્ડિયા તે આવેલા તેના ભાઈ સલીમના લગ્નમાં અને પોતાની પણ સગાઈ અહીં જૂન બે હજારની અંદર કરેલી અને જૂન બે હજારમાં તેઓ પરત જતા રહેલા એટલે કે પહેલાં આવીને પરત જતેલા ત્યારબાદ ગોધરાકાંડના બનાવો બાદ સાઉદ અરેબિયાની અંદર ગોધરાકાંડને લઈને ત્યાંના મુસ્લિમ યુવાન છોકરાઓ તેમજ બીજા બધા એના સંપર્કમાં રહી આ આરોપી તેમજ અન્ય આરોપીઓએ તથા જૈશ એ તથા લશ્કરે તોયબાના આતંકી સંગઠનોના આગેવાનો સાથે મળી અને જે કોમી તોફાનો થયેલા અને તેની અંદર મુસ્લિમ કોમ્યુનિટીને જે નુકસાન થયેલું હતું તે જાનમાલનું નુકસાનની ત્યાં વિડીયો કેસેટો ત્યાં બતાવડાવી અને બદલો લેવાની મિટિંગો ત્યાં સાઉદ અરેબિયા રિયાધમાં અલગ અલગ જગ્યાઓએ આ આરોપી તેમજ જૈશ એ મહંમદ તેમજ લશ્કરે તોયબાના જે આગેવાનો હતા તેઓની સાથે રહી અને ત્યાં મીટિંગો કરેલી અને ફંડફાળો ત્યાં ઉઘરાવેલો અને ત્યાંથી જે ફંડફાળો હતો તે તેના ભાઈ સલીમ શેખ સા સાથે રહી મોહમ્મદ રસીદ મારફતે આદમ સુલેમાન અજમેરી નાઓ મારફતે તેઓએ એક કાવતરું ઘડી અને ત્યાં ફંડફાળો ત્યાંથી ખાસ કરીને ઇન્ડિયામાં એટલે કે ગુજરાતની અંદર હથિયારો તથા આતંકી પ્રવૃત્તિ કરતા માણસો ને ફંડફાળો ત્યાંથી મોકલાવેલો અને અક્ષરધામનો જે બનાવ બનેલો તેની અંદર આ ફંડફાળાનો ઉપયોગ કરી અને તેના મારફતે આ બનાવને અંજામ આપેલો જેઓને આજે આઈટીએસ ગુજરાત તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેઓની ધરપકડ કરેલ છે જૈશ એ મહંમદના તેમજ લશ્કરે તોયબાના જે માણસો હતા તેમજ એના જે માણસો હતા તેઓને સુલેમાન અજમેરી તથા મોહમ્મદ રશીદ મારફતે તેના ભાઈ સલીમ મારફતે તેઓએ ત્યાં કાવતરું બનાવી અને ત્યાંથી અહીંયા ફંડ ફાળો અહીંયા મદદરૂપ થવા માટે મોકલી આપેલો હતો આટલા વર્ષ બાદ આરોપી જ્યારે પકડાયેલો છે ત્યારે એક તો ફંડફાળો કઈ ચેનલ મારફતે ભારતમાં આવેલો છે હવાલા મારફતે તો તે બાબતે અમે તપાસ કરશું તેમજ જે વોન્ટેડ આરોપીઓ છે બાકીના તે વોન્ટેડ આરોપીઓ આ સિવાયના બીજા કોણ કોણ આરોપીઓ હજી પણ આની અંદર કાવતરાની અંદર સામેલ હતા કે કેમ છે કે કેમ તે બાબતે તેમજ અન્ય મુદ્દાઓ ઉપર અમે આની તપાસ કરીશું દુબઈની અંદર એણે શરૂઆતના પાંચ વર્ષ એણે ટેલરિંગનું કામ કરેલું નાઇન્ટી ફોરથી અને ત્યારબાદ ત્યાં જે રિચાર્જિંગ કૂપન બનાવવાનું કામ હતું જે રિચાર્જ કરવાનું કામ બે એટલે અઢાર વર્ષ સુધી એણે કામ કરેલું અને અહીં એમના ફેમિલી ચાર મહિના પહેલાં એના બાળકો તેમજ તેના પત્ની અહીં આવેલા હતા તેને મળવા માટે આવનાર ચોક્કસ એને મળવા આવનાર હોય તેવી બાતમીના આધારે એની અગાઉ જે આરોપીઓ છૂટી ગયા છે સુપ્રીમને સુપ્રીમ કોર્ટ દ્વારા હાલ આ જે આરોપીઓ છે તેને ચોક્કસ પુરાવો મેળવી અને ઠોસ ચાર્જશીટ અમે કરીશું યોગેશ્વરી રામા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ